પુસ્તક અમદાવાદના વટવા વિસ્તારમાં આવેલ ગરીબ આવાસ યોજનાના બ્લોક નંબર 76 માં રહેતો હતો. 26 વર્ષીય મુસ્તક રિક્ષા ચલાવી પેટી ઉનડતો હતો. એટલું જ નહીં, પરિવારનું ગુજરાન ચલાવવા રિક્ષા ઉપરાંત નાના મોટા ડ્રાઇવિંગના કામ પણ કરતો હતો. ડ્રાઈવરની સાથે સાથે તે એક સારો ઇલેક્ટ્રિશિયન પણ હતો. જરૂર પડીએ ઇલેક્ટ્રિશિયનનું કામ કરીને તે પરિવારને નિભાવતો હતો. લગભગ 3 વર્ષ પૂર્વે મુસ્તાકે સ્નેહલ બારોટ નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન બાદ પત્નીનું નામ શબનમ રાખ્યું. પરિવારમાં 4 સંતાનો પૈકી મુસ્તાક એકનો એક પુત્ર હતો. તે પ્રેમ લગ્ન બાદ તે માતા પિતાથી અલગ રહેતો હતો. લગભગ 6-7 મહિના પહેલા જ તે વટવા રહેવા ગયો હતો. મુસ્તાક 2 સંતાનોનો પિતા હતો, જેમાં 2 વર્ષના પુત્ર અને 3 મહિનાની પુત્રીનો સમાવેશ થાય છે. પરિવાર પણ હર્યો ભર્યો હતો. પતિ પત્ની વચ્ચે પણ કોઈ જ મતભેદ ન હતા. આમ પણ મુસ્તાકનો કોઈ ગુનાહિત ઇતિહાસ પણ નથી, એટલે જ તો પાડોશીઓ પણ મુસ્તાકને માન આપતા હતા. હવે મુસ્તાક આ પરિવાર વચ્ચે નથી. મોભીના મોતથી નિરાધાર પરિવાર હવે શું થશે એ તો કુદરત જ જાણે. અમદાવાદથી અનિતા પટની સાથે બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.